નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર ચાર એટલે કે પુરવઠા વિશે જેમાં આપણે વાત કરી ઉત્પાદન જથ્થો અને પુરવઠો કે આ ત્રણેય બાબતો સમાન છે નહીં ત્રણે ત્રણના જે અર્થ છે એ અલગ અલગ લેવામાં આવે છે અર્થશાસ્ત્રની અંદર ઉત્પાદન પણ અલગ જથ્થો પણ અલગ અને પુરવઠો પણ

પુરવઠાનો અર્થ આપવાનો છે અને પુરવઠાને કયા પરિબળો અસર કરે છે તેના વિશે માહિતીઓ મેળવવાની છે હવે આપણે અગાઉ જ વાત કરી ગયા પુરવઠો કહેવાય કોને ફરીવાર અહીંયા વાત કરવામાં આવી છે કે પુરવઠાના અર્થની તો આપણે આ અર્થ વિશે અગાઉ ચર્ચા કરી જ ગયા છીએ કે ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક દ્વારા જેટલો જથ્થો બજારમાં વેચવા માટેની જે તૈયારી દર્શાવતા હોય ઈચ્છા દર્શાવતા હોય જેને આપણે શું કહીએ છીએ પુરવઠો કહીએ છે એ જ વ્યાખ્યા એ આપણે ફરીથી જોવાની છે કે ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક વસ્તુનો જેટલો જથ્થો વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને શું કહેવાય પુરવઠો તો છેને એ જ વ્યાખ્યા કાંઈ ફરક છે નહીં તો ગમે એટલી વાર વ્યાખ્યા આવે વ્યાખ્યા તો સેમ જ રહેવાની છે દરેકની અંદર તો અહીંયા કહે છે કે ઉત્પાદક દ્વારા ચોક્કસ સમય અને કિંમતે અમુક જે જથ્થો છે એટલે કે જેટલી પણ વસ્તુ વેચવાની તૈયારી હોય શક્તિ હોય ને ઈચ્છા હોય તો એને આપણે કહીએ છીએ પુરવઠો આવી જ રીતે આપણે બજારની અંદર વસ્તુઓનો જથ્થો જોતા હોય ને મિત્રો જ્યારે વસ્તુની ખરીદી કરવા જાય જ્યાં જેમ કે આપણે મોલમાં જતા હોઈએ તો મોલની અંદર તો કેટલી બધી વસ્તુઓ હોય એ બધી કેવી હોય વેચવા માટે જ મૂકેલી હોય તો એ પુરવઠો ન હોય એ પુરવઠો હોય એ જથ્થો હોય નહીં કારણ કે જથ્થાનો અમુક ટકા ભાગ એ પુરવઠા રૂપે ત્યાં વેચવા માટે એ મૂકે છે આગળ વાત કરીએ આપણે ખાસ મહત્ત્વની પરિબળો કે અસર કરતા પરિબળો કયા કયા છે તો પુરવઠાને અસર કરતા પરિબળો જેવી રીતે માંગને અસર કરતા પરિબળો હતા એવી રીતે પુરવઠાને અસર કરતા પરિબળો છે તો સૌથી પહેલું પરિબળ છે વસ્તુની કિંમત અને બીજું પરિબળ છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો તો આ બે પરિબળો છે એ પણ માંગની અંદર અસર કરતા હતા હવે એ આ જ બે પરિબળો છે એ પુરવઠામાં પણ અસર કરે છે તો માંગ અને પુરવઠાને અસર કરતા પરિબળો કેવા છે એક સરખા જ છે વસ્તુની કિંમત બંનેમાં અસર કરે છે અને કિંમત સિવાયના અન્ય પરિબળો પણ બંનેની અંદર અસર કરે છે તો આપણે એક સવાલના પરિબળો યાદ રાખીએ એટલે આપણને પુરવઠાના પણ યાદ રહે અને માંગના પણ યાદ રહેશે હવે આપણે એ જ પરિબળો વિશે માહિતી મેળવીએ તેમાં સૌથી પહેલાં છે વસ્તુની કિંમત તો આ વસ્તુની કિંમતવાળું પરિબળ છે એ પુરવઠા ઉપર કેવી રીતે અસર કરે છે ચાલો મિત્રો ફટાફટ તમે બધા વેપારી બની જાઓ શું બની જાઓ વેપારી બની જાઓ કોઈ ગ્રાહક બનવાનું નથી હવે તમારે એ જ વિચારવાનું છે કે મને નફો કઈ રીતે વધુ થાય હું કઈ રીતે વધુ આવક પ્રાપ્ત કરું કઈ રીતે મને વધુ ફાયદો થાય હવે તમે ઉત્પાદકો વેપારીઓ બજારની અંદર વસ્તુ વેચવા માટે મૂકો તો તમે મગજની અંદર કઈ વાત લઈને બેસો કે જેમ બને તેમ હું ગ્રાહક પાસેથી વધુ પૈસા કઈ રીતે પડાવું કે જેથી મારી આવકમાં વધારો થાય હવે એ જ વાત આપણા મગજમાં આ ચેપ્ટર પૂરું ના થાય ત્યાં સુધી રાખવાની છે આમાં આપણે ગ્રાહક બનવાની કોશિશ કરવાની નથી આપણે કોઈ ભગવાન નથી બરાબર કે આપણે આ કોઈ મૂવી પણ ચાલતું નથી કે આપણે હાલ થોડા વાર માટે ગ્રાહક બની જાય નથી બનવું આપણે આમાં આપણે ઉત્પાદક બનવાનું ગ્રાહક બનવાનો મેં તમને મોકો આપ્યો હતો ચેપ્ટર નંબર ત્રણમાં ત્યારે ગ્રાહક બનવાનું હતું ત્યારે ઉત્પાદક બનવાનું નહોતું તો જોઈએ આપણે વસ્તુની કિંમતવાળું પરિબળ વસ્તુની કિંમતે વસ્તુના પુરવઠાને અસર કરતું અગત્યનું પરિબળ છે જો માંગની અંદર પણ અગત્યનું પરિબળ હતું પુરવઠામાં પણ વસ્તુની કિંમત અગત્યનું પરિબળ છે કઈ રીતે અગત્યનું પરિબળ છે વાત કરીએ તો વસ્તુની કિંમત વધતા જો વસ્તુની કિંમત વધતા ઉત્પાદક માટે નફાની શક્યતા વધે છે સીધું જ કીધું છે અહીંયા વસ્તુની કિંમત વધતા ઉત્પાદક માટે નફાની શક્યતા વધી વેપારીઓ માટે નફાનું પ્રમાણ વધ્યું આથી તે વસ્તુનો પુરવઠો વધારે છે હવે બજારની અંદર વસ્તુની કિંમત વધવા લાગી તો વેપારીઓ શું કરે પુરવઠામાં વધારો કરે કેમ કારણ કે જેટલી વધુ વસ્તુ વેચે ને એટલો વધુ એને ફાયદો થવાનો છે તો જ્યારે જ્યારે બજારની અંદર વસ્તુની કિંમત વધે ત્યારે પુરવઠાનું પ્રમાણ કેવું થાય છે વધે છે તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત કરતા ઉત્પાદક માટે નફાની શક્યતા ઘટે છે અહીંયા શબ્દ આવશે ઘટતા તો વસ્તુની કિંમત ઘટતા માટે નફાની શક્યતા કેવી થાય છે નફાની પ્રમાણ વધવાનું છે તો પુરવઠો વધારવાના છે હવે વસ્તુની કિંમત ઘટી જાય છે નફાની શક્યતા નથી એટલી બધી તો એ સમયે પુરવઠો કેવો થાય છે ઘટાડે સીધો સંબંધ જોવા મળે ને જ્યારે માંગમાં આપણે કેવો જોવા મળતો વ્યસ્ત સંબંધ જોવા મળતો માંગમાં વસ્તુની કિંમત ઘટે તો માંગ ઘટી જ હતી જ્યારે અહીંયા પુરવઠો તો વધે છે અને બીજી બાજુ વસ્તુની કિંમત વધે અથવા વસ્તુની કિંમત ઘટે એના માટેના જે પણ નિયમો આપણે માંગમાં જોયા એ જ નિયમ અહીંયા પણ જોવાનો છે પરંતુ અહીંયા જે નિયમ છે એ સીધે સીધો અસર કરે છે તેમાં વ્યસ્ત સંબંધ હતો આમાં સીધો સંબંધ છે આપણે બાજુમાં ચિત્ર જોઈ શકીએ છીએ કે તમારા માટે સમજાય એટલે વાઇનનું ચિત્ર આપવામાં આવ્યું છે વાઇનની બોટલોનું બોક્સ મૂકેલા છે કે વસ્તુની કિંમત વધી ગઈ તો વેપારી શું કરે પુરવઠો બજારની અંદર વધુ મૂકે એને ખબર છે આપણા જે ભાઈઓ બહેનો છે એટલે કે આપણા દેશની જે જનતા છે એને આના વગર ચાલવાનું છે નહીં એક ટાઈમ નહીં જમે એ ચાલશે પણ આના વગર ચાલવાનું નથી એટલે આપણે વધુ કિંમત લેશું તો પણ એ તો આપણી પાસેથી ખરીદવાના છે તો જ્યારે આની વસ્તુની કિંમત વધશે તો પુરવઠો પણ વધારશે અને વધુ પ્રમાણની અંદર એ નફો પ્રાપ્ત કરે આમ વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે સીધો સંબંધ જવા જોવા મળે જાણવા મળે સાબિત થાય છે જે કેવું હોય તે કહી શકાય ખાસ યાદ રાખજો એક માર્ક ની અંદર પૂછે છે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે તો તો કે સીધો સંબંધ જો અહીંયા માંગ માંગ વત આપણે કે વ્યસ્ત સંબંધ છે પણ પુરવઠો છે તો સીધો સંબંધ હવે આપણે અન્ય પરિબળોની વાત કરીએ તો અન્ય પરિબળોની અંદર પહેલું આવે છે ઉત્પાદનના સાધનોની કિંમત ઉત્પાદનના સાધનોની કિંમતમાં થતો ફેરફાર વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં ફેરફાર લાવે અને તે વસ્તુના પુરવઠા પર અસર કરે હવે શું કીધું અહીંયા કે સાધનોની કિંમતમાં વધારો થાય કયા સાધનો તો વસ્તુનું ઉત્પાદન કરવા માટેના જે સાધનો છે એ સાધનોની કિંમતમાં વધારો થાય તો સ્વાભાવિક છે ઉત્પાદન ખર્ચમાં પણ શું થવાનો છે વધારો થવાનો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો તેની અસર સીધી ક્યાં થાય તો કે પુરવઠા ઉપર તેની અસર જોવા મળે છે તમે બાજુના ચિત્રમાં તમે સાધનો જોવો છો તો એ સાધનોની કિંમતમાં વધારો થયો કોઈ એને પિક્ચર બનાવવું છે પરંતુ પિક્ચર બનાવવા માટે એટલે કે વિડીયો બધું શૂટ કરવા માટે એ જે સાધનોની જરૂર પડે એ સાધનોની કિંમત વધી ગઈ હવે તો સાધનોની કિંમત વધી તો એનું બજેટ પણ વધી ગયું એટલે કે ખર્ચ વધી ગયા ખર્ચ વધી જ સીધી અસર ક્યાં થાય પુરવઠા ઉપર અસર જોવા મળશે દાખલા તરીકે વાત કરીએ કરી જમીનના ભાડાના દર ઘટે શ્રમિકોના વેતન ઘટે કે અન્ય પરિબળોને કારણે વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય તો ઉત્પાદકો માટે નફાની શક્યતા વધે છે આથી તે પુરવઠામાં વધારો કરે હવે જો શું કીધું કે એને જે વસ્તુનું ઉત્પાદન કરવું છે એ વસ્તુનું ઉત્પાદન કરવા માટેનો જે ખર્ચ થઈ રહ્યો છે એ ખર્ચની અંદર ઘટાડો થાય છે ખર્ચ ઓછો થાય છે તો વેપારીઓ માટે નફાની શક્યતા વધી જાય છે ઓછા ખર્ચે વધુ નફો પ્રાપ્ત કરી શકે ક્યારે કે જમીન ભાડે રાખેલીથી દર ઘટી જાય શ્રમિકોને ઓછું વેતન આપવું પડે છે અન્ય પરિબળોના ખર્ચામાં પણ ઘટાડો થાય તો એ સમયે ઉત્પાદક માટે નફાની શક્યતા વધી જાય છે તો એ સમયે પુરવઠામાં વધારો થાય હવે તેનાથી વિરુદ્ધ કે જો ઉત્પાદનના સાધનોની કિંમત વધવા લાગે વધે તો ઉત્પાદન ખર્ચ વધે ઉત્પાદન ખર્ચ વધે તો ઉત્પાદક માટેની જે નફાની શક્યતા છે એ કેવી થઈ જાય ઘટવા લાગે અને ઘટવા લાગે તો તેની અસર થાય સીધી પુરવઠા પર સીધી જ અસર જોવા મળે કે જેટલો ઉત્પાદન ખર્ચ વધુ એટલી ઉત્પાદક માટે વેપારીઓ માટે નફાની શક્યતા ઓછી અને જેટલો ઉત્પાદન ખર્ચ ઓછો એટલો વેપારી કે ઉત્પાદક માટે નફાનું પ્રમાણ વધુ નફાની શક્યતા વધુ તો એની સીધી અસર ક્યાં થાય પુરવઠા ઉપર જોવા મળે છે ત્યાર પછી વાત કરીએ તો છે કે ટેકનોલોજીની કક્ષા કક્ષાની વાત કરવાની છે ટેકનોલોજીની કક્ષા કે સંશોધનોને કારણે અન્ય વસ્તુઓના ઉત્પાદનની ટેકનોલોજીની કક્ષામાં સુધારો થાય છે જો કીધું કે અહીંયા કે અલગ અલગ જે ટેકનોલોજીઓ છે એની અંદર વારંવાર ફેરફારો આવ્યા કરતા સુધારાઓ આવ્યા કરતા હોય કારણ કે સંશોધનને કારણે આપણે ટેકનોલોજીની અંદર પણ સુધારાઓ લાવતા હોય આથી ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઓછા ખર્ચે ઉત્પાદન વધવાથી નફાની શક્યતામાં વધારો થાય હવે વારંવાર ટેકનોલોજીની અંદર સુધારાઓ આવે નવી નવી ટેકનોલોજીઓ આવે છે એવી ટેકનોલોજીઓ આવે છે કે જેના દ્વારા વસ્તુનું જે ઉત્પાદન થાય છે એ ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન થાય ઓછા ખર્ચે ઉત્પાદન થાય છે હવે ઓછો ખર્ચ થશે તો ઉત્પાદક માટે નફાનું જે પ્રમાણ છે નફાની જે શક્યતા છે એની અંદર વધારો થાય આથી એ સમયે પુરવઠામાં પણ શું થાય છે વધારો થાય પણ ક્યારે થાય આ બધી વસ્તુ કે જ્યારે ટેકનોલોજીની કક્ષાની અંદર સુધારો આવે આ ટેકનોલોજી દ્વારા એ સારમાં સારી વસ્તુઓનું ઉત્પાદન કરે ઓછા ખર્ચે ઉત્પાદન કરી એ સમયે વેપારીઓની નફાની જે શક્યતાનું પ્રમાણ છે વધી જાય છે અને નફાની શક્યતાનું પ્રમાણ વધવાને કારણે પુરવઠામાં પણ વધારો જોવા મળે છે તો આવી રીતે ટેકનોલોજીની અંદર વારંવાર ફેરફાર થવાને કારણે ઉત્પાદન ખર્ચ ઓછો થવાને કારણે પુરવઠાનું પ્રમાણ વધવા લાગે છે ત્યાર પછી વાત કરીએ આપણે ભવિષ્યની કિંમત અંગેની અટકળો આ તો આપણે માંગની અંદર પણ જોયેલું હતું કે ભવિષ્યની અંદર વસ્તુની માંગ વધશે અથવા એની કિંમત વધશે તો વેપારીઓ અત્યારે શું કરે ઓછું વેચાણ કરે એટલે અથવા ગ્રાહકની રીતે આપણે જોવા જઈએ તો ગ્રાહકને એવું ખ્યાલ આવી ગયો કે ભવિષ્યમાં આ વસ્તુ સસ્તી બનવાની છે તો વર્તમાનમાં કોઈ ખરીદી કરવાના નથી અથવા એને એવું થયું કે ભવિષ્યની અંદર આ વસ્તુની કિંમત વધી જવાની તો વર્તમાનની અંદર એ વસ્તુનું વધુ વે ખરીદી કરે તો અહીંયા પુરવઠામાં પણ ભવિષ્યની કિંમત અંગેની અટકળો આપવામાં આવી છે કે ભવિષ્યની કિંમત અંગેની અટકળો વસ્તુઓના વર્તમાન પુરવઠા ઉપર અસર કરે જો શું કીધું અહીંયા કે ભવિષ્યની જે કિંમતો છે એ કોના ઉપર સીધી અસર કરે છે તો કહે છે કે વર્તમાન પુરવઠા ઉપર અસર કરે કઈ રીતે વર્તમાન પુરવઠા ઉપર અસર કરે તેની વાત કરીએ ભવિષ્યમાં વસ્તુની કિંમત વધવાની અટકળ હશે તો ઉત્પાદક વર્તમાનમાં વસ્તુનો પુરવઠો ઘટાડે જો ઉત્પાદક શું કરે છે કે ભવિષ્યની અંદર વસ્તુની કિંમત વધશે ભવિષ્યમાં વસ્તુની કિંમત વધશે એવી અટકળ છે તો આ જે ઉત્પાદક છે એ શું કરે તો કહે છે કે વર્તમાન સમયની અંદર જે વસ્તુનો પુરવઠો બજારમાં મૂકેલો છે એ પુરવઠો પાછો ખેંચે એની અંદર ઘટાડો કરે છે કેમ કારણ કે એ પુરવઠો ભવિષ્યની અંદર વેચીને વધુ સારા પ્રમાણની અંદર નફો પ્રાપ્ત કરી શકે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા જે ચિત્રની અંદર વસ્તુઓ દર્શાવવામાં આવી કે હવે એવી કોઈ વાત આવી ગઈ કે ભવિષ્યની અંદર આ વસ્તુની કિંમત વધવાની છે તો વેપારી જે પુરવઠો વેચવા માટે મૂકેલો છે એમાંથી અડધો પુરવઠો પાછો ખેંચી લે છે અને એ પુરવઠાનો ઉપયોગ એ ભવિષ્યમાં વેચવા માટે કરશે કે જેથી એને ભવિષ્યની અંદર સારા એવો નફો પ્રાપ્ત થાય આગળ વાત કરીએ કે ભવિષ્યમાં વસ્તુની કિંમત ઘટવાની અટકળ હશે હવે જેવી રીતે વધવાની અટકળ છે એવી રીતે ઘટવાની અટકળ હોય એટલે કીધું કે ભવિષ્યમાં વસ્તુઓની કિંમત ઘટવાની અટકળ હશે તો ઉત્પાદક વર્તમાનમાં વસ્તુનો પુરવઠો કેવો કરે છે વધારે હવે વેપારીઓને એવું થયું કે આપણે જે વસ્તુ વેચીએ છીએ ભવિષ્યની અંદર અડધી કિંમતે એની પાસે ગોડાઉનમાં જે વસ્તુ છે એ વસ્તુ પણ વર્તમાનમાં વેચવા માટે તૈયાર થઈ જશે ભવિષ્ય માટે સાચવશે નહીં કારણ કે વર્તમાનમાં જે કિંમત મળે છે વધુ છે કઈ કિંમત કરતા ભવિષ્યમાં જે વસ્તુ જે કિંમત મળવાની છે એના કરતાં તો વર્તમાનની અંદર એ પુરવઠાની અંદર વધારો કરે છે ત્યારબાદ વાત કરીએ અન્ય પરિબળોની તો પેઢીઓની સંખ્યા વધે તો જો શું કીધું એ પેઢીઓ એટલે કે જે વેપારીઓ છે જે ધંધાર્થીઓ છે એની સંખ્યામાં વધારો થાય તો વસ્તુનો પુરવઠો વધે સ્વાભાવિક જ છે ને કે જેટલી પેઢીઓની સંખ્યા વધુ એટલો પુરવઠો વધે તેનાથી વિરુદ્ધ પેઢીઓની સંખ્યા ઘટે તો વસ્તુનો પુરવઠો પણ કેવો થાય ઘટે સીધો સંબંધ છે અગાઉ પણ આપણે જોઈએ કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે સીધો એ તો કિંમત અને પુરવઠાની વાત કરે એ તો પેઢી અને પુરવઠાની વાત કરે છે તો જેટલા બજારની અંદર વધુ પેઢીઓનો સમાવેશ થાય એટલો પુરવઠો પણ વધવાનો છે અને જેટલા ઓછા પેઢીઓ હશે એટલા પ્રમાણની અંદર એનો પુરવઠો ઓછો જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો કુદરતી પરિબળોની અનુકૂળતાને લીધે વસ્તુનો પુરવઠો વધે છે તેનાથી વિરુદ્ધ કુદરતી પરિબળોની પ્રતિકૂળતા પુરવઠો ઘટાડે છે હવે કુદરતી પરિબળોની વાત કરીએ કે કુદરતી પરિબળો દ્વારા વસ્તુનો પુરવઠો વધે પણ છે અને કુદરતી પરિબળો દ્વારા જ વસ્તુનો પુરવઠો ઘટે પણ છે તો વસ્તુના પુરવઠામાં વધારા અને ઘટાડવાની અંદર આ કુદરતી પરિબળ પણ અસર કરે છે કાયદો વ્યવસ્થા રાજકીય સ્થિરતા પુરવઠામાં વધારો કરે જ્યારે રાજકીય અસ્થિરતા પુરવઠામાં ઘટાડો કરે તો આ પણ આવી જોઈએ રાજકીય સ્થિરતા અને રાજકીય અસ્થિરતા તો રાજકીય સ્થિરતા અને અસ્થિરતા દ્વારા પણ પુરવઠામાં વધારો પણ થાય અને પુરવઠામાં ઘટાડો પણ થાય છે ત્યારબાદ વાત કરીએ આપણે હરીફ વસ્તુઓના ભાવમાં થતો વધારો જો શું કીધું હરીફ વસ્તુઓના હવે કોમ્પિટિશન જોવા મળશે બજારની અંદર ત્યાં તો કેટલાય બધા વેપારીઓ છે હરીફાઈનું પ્રમાણ વધુ જોવા મળશે એટલે કીધું કે હરીફ વસ્તુઓના ભાવમાં થતો વધારો મૂળ વસ્તુઓના પુરવઠામાં ઘટાડો કરે છે જ્યારે હરીફ વસ્તુઓના ભાવમાં થતો ઘટાડો મૂળ વસ્તુઓના ભાવમાં પુરવઠામાં વધારો કરે હવે જોઈએ કઈ રીતનું આ કહેવા માંગે અહીંયા કીધું કે હરીફ વસ્તુઓના ભાવમાં થતો વધારો મૂળ વસ્તુઓના કોમ્પિટિશન જોવા મળે છે વસ્તુઓ વચ્ચે તો હરીફ વસ્તુ છે આપણી વસ્તુ છે એના ભાવમાં વધારો થાય એના ભાવની અંદર શું થાય વધારો થાય તો જે મૂળ વસ્તુઓનો છે એના પુરવઠામાં સ્વાભાવિક છે ઘટાડો તો થવાનો જ છે હવે એનાથી વિરોધની વાત કરીએ કે હરીફ વસ્તુના જે ભાવ વધેલા હતા એની અંદર ઘટાડો થાય છે હવે તો મૂળ વસ્તુઓનો જે પુરવઠો છે એની અંદર શું થાય છે વધારો થાય છે હવે વસ્તુની કિંમત ઉપર આધાર રાખે છે કે કેવા પ્રકારની એની કિંમતો હોય છે ત્યારબાદ વાત કરીએ આપણે કે માળખાકીય સવલતો જેવી કે વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાર વીજળી વગેરેનો વિકાસ વસ્તુઓના ઉત્પાદન અને પુરવઠામાં વધારો કરે કે વાત કરી છે કે વસ્તુઓના ઉત્પાદન અને પુરવઠામાં વધારો થાય તો તમને સુવિધાઓ સારા પ્રમાણમાં ઉપલબ્ધ થાય ત્યારે તમે ઉત્પાદન અને પુરવઠામાં વધારો કરી શકો અહીંયા ઉલ્લેખ કર્યો કે વાહન વ્યવહારની સુવિધા છે સંદેશા વ્યવહાર વખાર વીજળી હવે આ બધી વસ્તુઓની સવલતો તમને યોગ્ય પ્રમાણમાં આપવામાં આવતી હોય તો તમે ઉત્પાદન પણ વધુ કરવાના છો ઉત્પાદન વધુ કરશો તો જથ્થાનું પ્રમાણ પણ વધશે જથ્થાનું પ્રમાણ વધે તો પુરવઠાનું પ્રમાણ પણ વધવાનું છે સ્વાભાવિક છે ત્રણેય વસ્તુ એકબીજા સાથે આમ જોવા જાય તો કનેક્ટ છે ને આમ જોવા જાય તો કનેક્ટ નથી ત્રણેય એક સમાન નથી પરંતુ એકબીજા સાથે જોડાયેલી તો છે એટલે કીધું કે માળખા કે સવલતો મળવાને કારણે પણ ઉત્પાદન અને પુરવઠામાં વધારો કરી શકાય તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી કે પુરવઠાનો અર્થ આપી પુરવઠાને અસર કરતા પરિબળો ક્યાં તો જે પરિબળો માંગને અસર કરે છે એવા જ પરિબળો પુરવઠાને પણ અસર કરે તો યાદ રાખજો પુરવઠો હોય કે માંગ હોય તેને અસર કરતા પરિબળો બે છે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો તો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીશું આભાર વિદ્યાર્થી મિત્રો